નમસ્કાર વિદ્યાર્થીઓ, એપેક્સ ટીમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ત્યાર પછી ખાતાના પ્રકારો, તો એમાં સૌથી પહેલા ખાતાના મુખ્ય બે પ્રકારો છે. એક તો છે વ્યક્તિના ખાતા અને બીજું છે બિન વ્યક્તિના ખાતા. બિન વ્યક્તિના ખાતાની અંદર બે પ્રકાર છે, એક તો છે માલ મિલકતના ખાતા અને ત્યાર પછી છે ઉપજ ખર્ચ ખાતા. યાદ રાખો, વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા એ મુખ્ય બે પ્રકાર છે. બિન વ્યક્તિના ખાતામાં એક માલ મિલકતના ખાતા અને બીજું છે ઉપજ ખર્ચ ખાતા. ત્યાર પછી એમાં સૌથી પહેલું છે વ્યક્તિના ખાતા. તો વ્યક્તિના ખાતાની અંદર કુદરતી વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ, એમાં સૌથી પહેલા ધંધામાં જ્યારે ઉધાર વ્યવહાર કરવામાં આવે છે ત્યારે સામો પક્ષકાર છે એ કોણ હોય છે? વ્યક્તિ હોય છે. તો સૌથી પહેલા ધંધામાં જ્યારે ઉધાર વ્યવહાર કરવામાં આવે છે ત્યારે સામેનો પક્ષકાર વ્યક્તિ હોય ત્યારે એવા વ્યવહારને આપણે એવા ખાતાને આપણે વ્યક્તિ ખાતામાં લઈએ છીએ. તો એમાં પણ કુદરતી વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ. તો સૌથી પહેલા કુદરતી વ્યક્તિ એટલે શું? કે ભાઈ જે કંઈ પણ વ્યક્તિના નામ દેખાય છે આપણને ત્યારે એ ખાતામાં આપણે કયો ખાતું કહીએ છીએ એને? તો કે ભાઈ એને આપણે કુદરતી વ્યક્તિ. ફોર એક્ઝામ્પલ, શિવાલીનું ખાતું છે, રમણીકનું ખાતું છે, રિયાનું ખાતું છે. તો આ તમામ ખાતા છે આપણે એને શેમાં લઈ શકીએ? કુદરતી વ્યક્તિના ખાતામાં. પણ કૃત્રિમ વ્યક્તિના ખાતામાં કયા કયા ખાતાઓનો સમાવેશ થાય? તો કંઈ સહકારી મંડળી છે, કોઈ બેંક છે, અથવા તો કોઈ એસોસિએશન છે, અથવા કોઈ ક્લબ છે, અથવા ફોર એક્ઝામ્પલ શ્રીજી ફર્નિચર માર્ટ છે, અથવા તો આપણે અહીંયા એક્ઝામ્પલ લખેલા છે એસબીઆઈનું ખાતું, બીઓ આઈનું ખાતું, ત્યાર પછી શ્રીજી ફર્નિચર માર્ટ. તો આ તમામ ખાતા છે આપણે એને કેવા ખાતામાં લઈ શકીએ? કૃત્રિમ વ્યક્તિના ખાતામાં. પણ આપણે યાદ રાખવાનું છે, કોઈ વ્યક્તિ કુદરતી વ્યક્તિનું નામ હોય તો પણ ભલે, અને આવી કોઈ કૃત્રિમ વ્યક્તિ હોય એટલે કે સહકારી મંડળી, કોઈ કંપનીનું નામ આપી દે, કોઈ ક્લબનું નામ આપી દે, કોઈ ફર્નિચર માર્ટનું નામ આપી દે, તો આપણે બધાને પણ વ્યક્તિના ખાતામાં જ સમાવેશ કરવાનો છે. ત્યાર પછી માલના ખાતા. તો માલ અને મિલકતના ખાતા એ બંને સાથે હોય એ આપણને ખબર છે. હવે એમાં સૌથી પહેલા લઈએ માલના ખાતા. તો માલના ખાતામાં સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખવાની, ખરીદ ખાતું છે, વેચાણ ખાતું છે, ખરીદ પરત ખાતું છે, ત્યાર પછી વેચાણ પરત ખાતું છે, જાહેરાતમાં આપેલ માલનું ખાતું છે, નમૂનામાં આપેલ માલનું ખાતું છે, ત્યાર પછી વરસાદથી પલળી ગયેલા માલનું ખાતું છે. તો આ તમામ માલ છે આપણે એને માલના ખાતામાં સમાવેશ કરીએ છીએ. ત્યાર પછી મિલકતના ખાતા. તો મિલકતના ખાતામાં આપણે મુખ્ય જે કંઈ પણ છે ચાર મહત્વના મુદ્દા છે એમાં ધ્યાન રાખવાના છે, મહત્વના પોઈન્ટ. તો સૌથી પહેલા દ્રશ્ય મિલકત. આપણને ખબર છે કે ભાઈ દ્રશ્ય મિલકત એટલે કેવી મિલકત? જે મિલકતને હું જોઈ પણ શકું અને સ્પર્શી પણ શકું. તો ફોર એક્ઝામ્પલ પ્લાન્ટ યંત્રો છે, ફર્નિચર છે, મકાન છે. ત્યાર પછી આપણે લઈએ અદ્રશ્ય મિલકત. તો પાઘડી છે, પેટન્ટ છે, ટ્રેડમાર્ક્સ છે, કોપીરાઇટ્સ, તો આ બધા છે એને આપણે અદ્રશ્ય મિલકત કહીએ. ત્યાર પછી રોકાણ. તો આપણે ડિબેન્ચરમાં રોકાણ કરેલું હોય, કંપનીના શેરમાં રોકાણ કરેલું હોય તો એને પણ આપણે મિલકતના ખાતામાં લઈ શકીએ. અને ત્યાર પછી ચાલુ મિલકત. હવે તમને ખબર છે કે ભાઈ ચાલુ મિલકતમાં આપણે કોને કોને લઈ શકીએ? દેવાદાર છે, લેણી હુંડી છે, ત્યાર પછી આપણે રોકડ સિલક છે, બેંક સિલક છે, એ બધાને આપણે શેમાં લઈ શકીએ? ચાલુ મિલકતમાં. ત્યાર પછી ઉપજ ખર્ચના ખાતા. તો યાદ રાખો, ઉપજ અને ખર્ચ બે અલગ અલગ ખાતા આવશે. ખર્ચના ખાતામાં આપણે સૌ પ્રથમ જે કંઈ પણ પગાર છે, મજૂરી છે, કરવેરા છે, ત્યાર પછી ભાડું છે, વીમા પ્રીમિયમ છે, તો આ તમામ ખર્ચના ખાતા છે એ આપણે યાદ રાખવાનું. અને ઉપજના ખાતા એટલે કે આવકના ખાતા. તો મળેલ ડિવિડન્ડ છે, મળેલ આવક છે, મળેલ દલાલી છે, મળેલ આડત છે, મળેલ કમિશન છે, મળેલ વટાવ છે, તો આ તમામને આપણે કયા ખાતામાં લઈ શકીએ? આવકના ખાતામાં. થેન્ક યુ.